નમસ્તે વિદ્યાર્થી મિત્રો સંસ્કૃતમાં આપણે આગળ સાત પાઠ સુધી ચલાવેલું ગદ્ય આઠ અને નાટ્ય નવ એ આ વર્ષ આપણા અભ્યાસક્રમમાંથી રદ કરેલ છે તો આપણે આ બંને પાઠ છે એ પાછળથી ચલાવીશું રદ થયેલ હોવાથી આપણે આગળના દસમા પાઠનો અભ્યાસ કરીશું જેનું નામ છે દવ્વાર સેવાનિષ્ઠા દવ્વારિકસ્ય એટલે દ્વારપાળની સેવાનિષ્ઠા પ્રસ્તાવના જોઈએ રાજસ્થાનમાં જન્મેલા પરંતુ વિદ્યાભ્યાસ માટે વારાણસીમાં ગયેલા અને ત્યાં જ કાયમી રીતે વસેલા પંડિત અંબિકા દત્તનું વ્યાસનું આધુનિક સંસ્કૃત સાહિત્યકારોમાં વિશિષ્ટ સ્થાન છે તેઓ પોતાના આધુનિક ઉપન્યાસ શિવરાજ વિજય નામની કૃતિથી જાણીતા બન્યા છે તો આ પાઠ છે એ પંડિત અંબિકા દત્ત વ્યાસના શિવરાજ વિજય નામની કૃતિમાંથી લેવાયું છે સંસ્કૃતમાં રચાયેલી આ નવલકથા પ્રકારની કૃતિની શૈલી સરસ છતાં ગંભીર છે તેનો કથા પ્રવાહ સતત વહેતો રહીને પાઠકને સાધ્યાંત જકડી રાખે છે આ કૃતિમાં છત્રપતિ શિવાજી મહારાજે કરેલા અનેક સાહસિક પરાક્રમોની કથા છે આમાં સમય સમયાંતરે એમણે મેળવેલા વિવિધ વિજયોની ગાથા પણ વણી લેવામાં આવી છે શિવાજીએ મેળવેલા આ બધા વિજયોની પાછળ અનેક પરિબળો કાર્યરત હતા ખાસ તો એમનો નાનામાં નાનો સેવક પણ પ્રામાણિક નિષ્ઠાવાન અને સ્વામી ભક્ત હતો આ વાતનો સમર્થન પ્રસ્તુત અંશ કરે છે એક સામાન્ય ફરજ બજાવતો દ્વાર રક્ષક કોઈ પણ લોભ લાલચ કે પ્રલોભનથી પર રહીને પોતાના સ્વામીને વફાદાર રહે છે આ દ્વાર રક્ષક આજે પણ પ્રામાણિકતાનો આદર્શ પૂરો પાડી રહ્યો છે આ પાઠમાં આપણને સામાન્ય એવો સેવક દ્વાર પાળ છે તે પોતાની પ્રામાણિકતા કેવી રીતે બતાવે છે કોઈ પણ લોભ નથી લાલચ નથી પોતાના માલિક પ્રત્યે નિષ્ઠાવાન છે એ આ પાઠમાં આપણને જોવા મળે છે એ દ્વારા આપણે શું શીખવાનું છે તો આ છેલ્લા પેરેગ્રાફમાં છે કે વિદ્યાર્થીઓમાં સેવા ભાવના સાથે પ્રામાણિકતાના મૂલ્યોનું સિંચન થાય એ આ પાઠનો ઉદ્દેશ છે પાઠમાં વપરાયેલા ક્રિયાપદોનો આધાર લઈને કર્તુપદની સાથે વર્તમાન કાળના ક્રિયાપદોનો સમન્વય સાધતી વખતે ધ્યાનમાં રાખવાની પુરુષ વ્યવસ્થાનો પણ અહીં અભ્યાસ કરવાનો છે અહીં વર્તમાન કાળ વિશે કહ્યું તો વર્તમાન કાળમાં બે પદ છે પરસ્મય પદ અને પદ બંનેના પ્રત્યયો આવશે આગળ અભ્યાસમાં પણ પરસ્મય પદ વર્તમાન કાળના પહેલા હું પ્રત્યયો બોલી જાઉં મી વહ મહ સિ થિ તંતિ વર્તમાન કાળ આત્મને પદના પ્રત્યયો છે ઈ વહે મહે સે ઇથે દ્વે તે ઇતે અંતે એમાં પહેલો પુરુષ બીજો પુરુષ ત્રીજો પુરુષ એક વચન દ્વિવચન બહુવચન તમે અભ્યાસમાં જોશો તો કોઠામાં આ રીતના પ્રત્યયો આપેલા છે એમાં પઠતી તો તી આવે પાછો પઠતી તી તી આવે તો એમાં મી વહ મહ સી એટલે બીજો પુરુષ થ એટલે ત્રીજો પુરુષ ચાલુ થાય એટલે ત્રીજો પુરુષ એક વચનનું રૂપ તો આ રીતે આ વર્તમાન કાળના રૂપો છે એ ઓળખાવાના પૂછાય છે તો હવે આપણે પાઠનો અનુવાદ કરીશું તમે બધા પણ પોતાનું પુસ્તક ખુલ્લું રાખશો જેથી તમને આ નાટ્યખંડના જે અનુવાદ છે એની ખબર પડે એકદા દ્વારિક ભવ્યમૂર્તિ સંન્યાસીમ અપશ્યત એકદા એકવાર દ્વાર પાળે ભવ્ય દ્વારપાળે ભવ્ય આકૃતિવાળા સંન્યાસીના સં્યાસીને અપશ્યત જોયું એકવાર દ્વાર પાળે ભવ્ય આકૃતિવાળા સંન્યાસીની જોયો તત તયો વાર્તાલાપ અભવ તત પછી તયો તે બંને વચ્ચે એવ વાર્તાલાપ અભવત વાર્તાલાપ થયો પછી તે બંને વચ્ચે આમ વાર્તાલાપ થયો તે બંને એટલે કોણ તો કે સન્યાસી અને દ્વારપાળ વચ્ચે સંન્યાસીએ કહ્યું કથમ અસમાન સંન્યાસીન અપી તિરસ્ો કથમ શું અસ્માન અમને સંન્યાસીનઃ અપી સંન્યાસીઓને પણ તિરસ્કરો તિરસ્કારે છે સં્યાસીએ કહ્યું શું અમને સંન્યાસીઓને પણ તો તિરસ્કારે છે દબારી કહ દ્વારપાળે કહ્યું ભગવન પ્રણમામી પ્રણમામી છેલ્લે પ્રત્યય છે મી તો વર્તમાન કાળના પરસ્મય પદના પ્રત્યયો તમે જોશો તો ખ્યાલ આવશે કે મી વહ મહ મી પહેલાં આવે છે પહેલો પુરુષ છે અને પહેલો છે માટે એક વચન પહેલું પુરુષ એક વચન ભગવાન કરું છું પરંતુ અદત્વા ન કશિત અર્હતી પ્રવેશુમ શબ્દની પાછળ તુમ ટુમ ધૂમ કે ઢૂમ આવે તો એ હેતવર્થ ક્રુદંત છે નવમાં ધોરણમાં તમારે બે ક્રુદન ભણવાના સંબંધક પુત્રદાન અને હેતુ હર્તૃદાન સંબંધક પુત્રદનમાં શબ્દની પાછળ ત્વા જેમ કે શબ્દ છે અદત્વા તો ત્વા આવે છે તો ત્વા ય ત્ય આવે તો સંબંધક પુત્રદન તુમ ધૂમ ધૂમ અને ટૂમ આવે તો હેતુવર્તૃદન પરંતુ સ્વકિયમ પરિચયમ પોતાનો પરિચય

ય આ તે એટલે તારો અપરાધ અપરાધ શાંત માપ કરો આ તારો અપરાધ માપ કરો કે અદ પ્રવૃત્તેન્યાસીન પંડિતાન બ્રહ્મચારીણ સ્ત્રીય બાલ બાલા ચવરોધુ શક્નોશિ કે પરંતુ અદ્ય પ્રવૃત્તિ આજથી માંડીને ત્વમ તું સન્યાસીન સંન્યાસીઓ પંડિતાન પંડિતો બ્રહ્મચારીણ બ્રહ્મચારીઓ સ્ત્રી સ્ત્રીઓ બાલા બાળકો ચ અને બાળકોને ન અવરોધું શકનોશી અટકાવી શકેશ નહીં પરંતુ આજથી માંડીને તું સંન્યાસીઓ પંડિતો બ્રહ્મચારીઓ સ્ત્રીઓ અને બાળકોને અટકાવી શકેશ નહીં ગુજરાતીમાં પણ પ્રશ્ન છે કે સંન્યાસી કોને કોને રોકવાની ના પાડે છે ગુજરાતીમાં પ્રશ્ન પૂછાય છે તો જવાબ થાય કે સંન્યાસી પંડિતોને બ્રહ્મચારીઓ સ્ત્રીઓ અને બાળકોને અટકાવવાની ના પાડે છે દવારી કહ સંન્યાસી ન બહુત્તમ સંન્યાસી બહુક્તમ બહુ કહેવાયું વીરમ અટકીજા વયમ દવ્વાિ બ્રહ્મણ અપી આજ્ઞા ન પ્રતીક્ષામી વયમ અમે દવ્વાિ વારપાળો બ્રહ્મણ અપી બ્રહ્માની પણ આજ્ઞા ન પ્રતીક્ષામી આજ્ઞાની રાહ જોતાં નથી અમે પાડો બ્રહ્માની આજ્ઞાની પણ રાહ જોતા નથી સંન્યાસી સાધુ સાધુ એટલે સારું શબ્દના અર્થમાં પૂછાય સાધુ એના બે અર્થ આપેલા હોય બાવો કે સારું જો તમને ખ્યાલ ન હોય તો સીધા સીધા એવો જ જવાબ લખી કાઢો કે બાવો પણ નહીં સાધુનો અર્થ થાય સારું માર્ગમમાં દેશય માર્ગ બતાવ મહારાજ નિકટે ઈચ્છામી તુમ આવે છે માટે હેતુ કૃદંત મહારાજ પાસે જવા ઈચ્છામી ઈચ્છું છું તવારી કહ વારપાળે કહ્યું ન શક્યમ શક્ય નથી પ્રભાતે મહારાજ સંધ્યાપાસ સંધ્યોપાસનકાલે પ્રવેશ કરું અર્હિ પ્રભાતી સવારમાં મહારાજ મહારાજના સંધ્યોપાસનકાલે સંધ્યા ઉપાસનાના સમયે પ્રવેશમ કરતું પ્રવેશ કરવું સી યોગ્ય છે સવારમાં મહારાજના સંધ્યા ઉપાસનાના સમયે પ્રવેશ કરવો યોગ્ય છે ન તો રાત્રો તું એટલે તો પરંતુ વાક્ય રચના પ્રમાણે પરંતુ ન રાત્રો રાત્રે નહીં શક્ય નથી સવારમાં મહારાજના સંધ્યા ઉપાસનાના સમયે પ્રવેશ કરવો યોગ્ય છે પરંતુ રાત્રે નહીં સંન્યાસી કેમ કહ રાત્રો ન પ્રવેશતી નહીં કોઈ શબ્દ છે સંધિ છૂટી પડે કહ વત્તા અપી આ સંધિ પૂછાય છે કેમ શું કહ કોઈ પણ રાત્રો ન પ્રવેશતી રાત્રે પ્રવેશતું નથી શું કોઈ પણ રાત્રે પ્રવેશતું નથી દવારી કહ આહુતા ન પરિચિતા ન કહ અપી આહુતા ન બોલાવાયેલા અને પરિચિતાન ઓળખીતાઓને પરિત્યજ્ય છોડીને ન કહ આપી કોઈ પણ નહીં રાજાને મળવા કોણ કોણ જઈ શકે રાત્રે તો કે જેને બોલાવવામાં આવેલા હોય અને જે રાજાના પરિચિત હોય તે જ રાજાને રાત્રે મળવા જઈ શકે છે એટલે પ્રશ્ન પૂછાય છે કે રાજાને રાત્રે મળવા કોણ કોણ જઈ શકે છે બોલાવાયેલા અને ઓળખીતાઓ જ રાજાને રાત્રે મળવા જઈ શકે છે વિશેષ તો ભવાદા એ ખલો તુબિધારીકા દ્વારા દ્વારમ ભ્રમંતી વિશેષ ખાસ કરીને તો ભવા તમારા જેવા એ જેવો ખલું ખરેખર તુંબી ધારકા તુંબી ધારકો છે તુંબડી ધારણ કરનારાઓ દ્વારાત દ્વારમ એક દ્વારથી બીજે દ્વાર ભ્રમંતી ભટકે છે તેઓને પ્રવેશ શક્ય નથી ખાસ કરીને તો તમારા જેવા જેવો ખરેખર ધારણ કરનારા એક દ્વારથી બીજે દ્વાર ભટકે છે તેવા લોકોને રાત્રે પ્રવેશ શક્ય નથી સંન્યાસી સ્વગતમ મનમાં અહીં સંન્યાસીના રૂપમાં શિવાજી મહારાજનો મંત્રી છે એ દ્વારપાળની પરીક્ષા લેવા માટે આવેલો છે જેથી અહીં મનમાં બોલે છે સર્વથા સુ અયમ દવાર કહ સર્વથા બધી રીતે અયમ દવારી કહ આ દ્વારપાળ સુ બરાબર યોગ્ય છે આ દ્વારપાળ બધી રીતે યોગ્ય છે પુનઃ ઇમં પરીક્ષિતું પ્રયતી પુનઃ ફરી ઇમમ આની પરીક્ષિતું પરીક્ષા કરવા પ્રયતિશી પ્રયત્ન કરીશ ફરી આની પરીક્ષા કરવા પ્રયત્ન કરીશ પ્રકાશમ મુટ્ટેથી જો વિરુદ્ધાર્થી શબ્દમાં પૂછાય સ્વગતમ એનું વિરુદ્ધાર્થી થાય પ્રકાશમ મુટ્ટેથી અને સ્વગતમનું સમાનાર્થી હોય તો શબ્દ આવે આત્મગતમ એટલે મનમાં મુટ્ટેથી બોલે છે દ્વારિકા અત્ર આગચ્છ હે દ્વારપાળ અત્ર આ અત્ર એટલે અહીં આ એટલે આવ વારપાળ અહીં આવ કેમપી કથયતો ઈચ્છા મીમપી કંઈક કથયતો કહેવા ઈચ્છા મી ઈચ્છું છું કંઈક કહેવા ઈચ્છુ છું એ સંન્યાસી મનમાં આ દ્વારપાળ બધી રીતે યોગ્ય છે ફરીથી આની પરીક્ષા કરવા પ્રયત્ન કરીશ મોટેથી હે દ્વારપાળ અહીં આવ કંઈક કહેવા ઈચ્છું છું